જય શ્રી કૃષ્ણ, જય માતા દી. હું છું શાસ્ત્રી મહેશભાઈ કનેલાલ ભટ્ટ અને આપ નિહાળી રહ્યા છો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આજનો પંચાંગ અને રાશિ ભવિષ્યની માહિતી આપતા પહેલા પરમાત્માનું સુમિરન કરી લઈએ. હિમગુંદમળાલાભમ દૈત્યાનામ પરમમ ગુરુમ સર્વશાસ્ત્ર પ્રવક્તારામ ભાર્ગવમ પ્રણમામિ હમ રીમ શુક્રાય નમઃ. પ્રાર્થના પુષ્કારં ચર્મસ્કરોમિ. તો આજે છે 11 જૂન 2021 અને વાર છે શુક્રવાર. મહિનો બદલાયો છે, આજે બેસતો મહિનો છે. આજે જેઠ સુદ પડવો, જી હા, જેઠ સુદ એકમ છે, બેસતો મહિનો છે. અને આજનો સૂર્યોદય 5:56 થશે અને આજનો સૂર્યાસ્ત 7:20 થશે. તિથિની વાત કરીએ તો આજે એકમ તિથિ છે, પડવો છે, જે 6:30 સુધીની રહેશે અને 6:31 બીજની શરૂઆત થઈ જશે. નક્ષત્રની વાત કરીએ તો મૃગશેષ નક્ષત્ર છે, જે બપોરે 2:31 સુધી રહેશે અને ત્યારબાદ આદ્રાની શરૂઆત થશે. જી હા, આદ્રા નક્ષત્રની અંદર સારો એવો વરસાદ પડે છે અને આગાહી પણ ચાલી રહી છે અને આદ્રા નક્ષત્ર બપોરે 2:31 પછીથી શરૂ થઈ જશે. ત્યાર પછીથી વાત કરીશું યોગની. તો યોગની વાત કરીએ તો સૂર્ય યોગ છે, જે 6:30 સુધીનો રહેશે. અને રાશિની વાત કરીએ તો આજની ચંદ્ર રાશિ મિથુન છે. જી હા, એટલે જે બાળકો આજે જન્મ લે મિથુન રાશિ ઉપરથી આપ નામ રાખી શકો એમ છો. આજની સૂર્ય રાશિ વૃષભ રહેશે. ઋતુ બદલાઈ રહી છે, ઋતુ થવા જઈ રહી છે. હવે ગ્રીષ્મ અને આયન છે, ઉત્તરાયણ વિક્રમ સંવત છે 2077. તો આ તો આજનું પંચાંગ. હવે વાત કરીશું આજના રાશિ ભવિષ્યની. જો આજના રાશિ ભવિષ્યની વાત કરીશું તો મેષ રાશિના જાતકો માટે આજે રમત તમારું આયોજનપૂર્વકનું હોવું જોઈએ. આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે. પોતાના સારા સ્વાસ્થ્યના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજનાઓ બનાવી શકો છો. શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાઓ તેની તકેદારી રાખજો. આપના માટે આજના ઉપાય, જો આજના ઉપાયની વાત કરવામાં આવે તો આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે સૂર્યદેવને સવારે લાલ ફૂલ અર્પિત કરો. ત્યારબાદ વૃષભ રાશિ, તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે. આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો. ગ્રહ નક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે. તમારું બાળક જેવું તથા નિર્દોષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો પ્રેમી પ્રેમિકા વચ્ચેનો સંબંધ મજબૂત થશે જો એ લોખંડના પાત્રથી પાણી પીશે તો. જી હા, લોખંડના પાત્રમાં પાણી રાખો અને આજે પીઓ. ત્યારબાદ મિથુન રાશિ, વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લચકપણું વધારશે, પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલાત જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર પણ કરાવશે અને તૈયાર પણ થશો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો લોટ, શુદ્ધ ખાંડ અને સ્પષ્ટ ઘી એટલે કે ચોખ્ખું ઘીનું મિશ્રણ કરી નારિયેળની વચ્ચે મૂકી અને વહેતા પાણીમાં પધરાવો અથવા તો પીપળના વૃક્ષને નીચે મૂકી દો. ત્યારબાદ કર્ક રાશિ, ગમગીનીને દૂર ફગાવી દો, જે તમારી આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી રહી છે. પોતાના માટે પૈસા બચાવવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે. આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો સારું આરોગ્ય સાચવવા માટે ગાયને ઘઉં અને ગોળ ખવડાવો. જી હા, ઘઉં અને ગોળ. ત્યારબાદ સિંહ રાશિ, ધ્યાન રાહત લાવશે. આજે તમને સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચ કરવું કેટલું નુકસાન કરી શકે છે. તમારું બેદરકારી ભર્યું વર્તન તમારા માતા પિતાને ચિંતા અપાવશે. કોઈક નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તમે વિશ્વાસમાં એમને લેજો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો છોડના કુંડાની અંદર રંગીન પથ્થરો રાખો અને એને એક ઘરના ખૂણામાં મૂકી દો. જી હા, એક પ્લાન્ટ એક છોડના કુંડાની અંદર રંગીન પથ્થરો મૂકી અને ઘરના એક ખૂણામાં એને મૂકો. ત્યારબાદ કન્યા રાશિ, બાળકો તમારી સાંજને આહલાદક બનાવશે. દોડધામ ભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડિનરનું આયોજન કરો. તમારા જીવનસાથીને આજે સાથ મળી શકે એમ છે. જો તમે પોતાના ઘરના કોઈક સભ્યો જોડે ઉધાર લીધું હોય તો તેને આજે અચૂક પાછું આપી દેજો, નહીં તો તમારી વિરુદ્ધ એ કાયદાકીય પગલાં પણ લઈ શકે એમ છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો વિત્તીય જીવન સુધારવા માટે હળદરવાળું દૂધ પીઓ. જી હા, હળદરવાળું દૂધ પીઓ. ત્યારબાદ તુલા રાશિ, લાગણીની દ્રષ્ટિએ તમે આજે સ્થિર નહીં હો
આથી અન્યોની સામે તમે કઈ રીતે વર્તો છો તથા શું બોલો છો તે અંગે સાવચેત રહેજો. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાં નવો ધોધ વહેતો થશે. આજે તમે તમારા ઘરમાં તથા આસપાસ કેટલાક ફેરફાર કરી શકો એવી શક્યતા છે. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો દાન કરતાં પહેલાં રાઈના તેલમાં તમારું પોતાનું પ્રતિબિંબ જુઓ અને ત્યારબાદ એ દાનમાં આપી દો. ત્યારબાદ વૃશ્ચિક રાશિ. તમારા શરીરને રિચાર્જ કરવા માટે તમારે સંપૂર્ણ આરામ લેવો જોઈએ, અન્યથા થાક તમારા નિરાશાવાદને પેદા કરી શકે છે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબની મદદ પણ લેવી પડે એમ છે. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો આનંદમય કુટુંબ જીવન માટે ઘરના ચારે ખૂણામાં લાલ પથ્થર મૂકો. જી હા, ઘરના ચાર ખૂણામાં લાલ પથ્થર મૂકો. ત્યારબાદ ધનરાશિ. આજે તમારું આરોગ્ય સ્વાસ્થ્ય રહેવાની અપેક્ષા છે. પોતાના સારા સ્વાસ્થ્યને લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો. ગત દિવસમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે એમ છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો સુખી કુટુંબ જીવન માટે સીસાના ચાર ટુકડા વહેતા પાણીમાં પધરાવો. જી હા, સીસાના ચાર ટુકડા વહેતા પાણીમાં પધરાવો. ત્યારબાદ મકર રાશિ. તમારામાંની ઉચ્ચ ઉર્જાને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો. ધનનું આવાગમન આજના સંપૂર્ણ દિવસે રહેશે અને સાંજ થતાં તમે અમુક ધન બચાવી શકો એમ છો. તમારા નિર્ણયો બાળકો ઉપર થોપવાથી તેઓ નારાજ થઈ શકે એમ છે, માટે એમની પણ રજામંદી લેજો. આપના માટે આજના ઉપાય, ઘરની દક્ષિણ દિવાલ ઉપર લાલ રંગનો 0 વોલ્ટનો બલ્બ સળગાવો અને કુટુંબની ખુશીઓ પાછી લાવો. જી હા, તમારા ઘરની દક્ષિણ દિશાની અંદર 0 વોલ્ટનો લાલ બલ્બ પ્રગટાવો, સળગાવો. ત્યારબાદ કુંભ રાશિ. અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે, આથી પોતાનું ધ્યાન રાખો. તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાસ અનુભવવા માટે તમે જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તે પ્રમાણે જ કરો. પરિણીત લોકોને પોતાના સંતાનની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ કરવું પડી શકે એમ છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો વ્યવસાયમાં લાભો માટે વહેતા પાણીમાં ખાંડ, એક તલ અને રેવડીનું મિશ્રણ વિસર્જિત કરો. ત્યારબાદ મીન રાશિ. ખુલ્લામાં પડ્યું હોય એવું ખાણું ખાતા નહીં, કેમ કે એનાથી તમે માંદા પડી શકો છો. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. તમે આર્થિક સ્થળ અથવા તો કોઈક સંબંધની મુલાકાત લો એવી શક્યતા છે. આશ્ચર્ય પામનારો સંદેશ તમારા સ્વપ્નમાં આજે આવશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો સારા આરોગ્ય માટે તમારા દૈનિક વસ્ત્રો પહેરવામાં સફેદ વસ્ત્રને સામેલ કરો. તો આ તો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય. આવતીકાલે પાછા મળીશું, ત્યાં સુધી નિહાળતા રહો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતા દી. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.